गुड मॉर्निंग फ्रेंड्स, आनी આગળના વિડિયોમાં આપણે શું જોઈ ગયા તમને યાદ છે? આપણે ભીમબેટકાની ગુફાઓ જોઈ, ગુફાઓમાં બનેલા સરસ મજાના ચિત્રો જોયા. હવે આજે આપણે બીજું કંઈક નવું જોઈએ જોઈશું આપણે આપણી ચોપડીની અંદર પાના નંબર 30 ઉપર. તો જુઓ, આપણી ચોપડીમાં પાના નંબર 30 ઉપર ભોજનનો સમય. હવે આટલું બધું ફળીએ તો ભૂખ તો લાગે જ, બરાબર ને? ભૂખ લાગે કે નહીં લાગે? લાગે ને? તો હવે ભોજનનો સમય થઈ ગયો છે, કારણ કે બપોરે કેટલા વાગી ગયા છે? આપણે લાસ્ટ કેટલા વાગે પહોંચ્યા હતા? આપણે 11 વાગે પહોંચ્યા હતા અને 1 કલાક ત્યાં ફળ્યા, એટલે કે 12 વાગ્યા. હવે 12 વાગ્યા છે, હજુ આપણે ક્યાં પહોંચવાનું છે? ભોપાલ પહોંચતા હજુ આપણને 1 કલાક થશે. તો વધારે ભૂખ લાગે કે નહીં લાગે? લાગે ને? તો હવે ભોજનનો સમય થઈ ગયો છે. તો ચાલો, દરેક બાળકને ભોજનમાં શું મળે છે તે આપણે જોઈશું. ચાલો જોઈએ ચોપડીમાં. બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાના ડબ્બો ખોલ્યો. તો મિત્રો, આપણે પણ પ્રવાસ જઈએ છીએ ત્યારે આપણી સાથે નાસ્તાનો ડબ્બો આપણે લઈને જ જઈએ છીએ, અને બીજું શું લઈ જઈએ છીએ? પાણીની બોટલ. તો કેટલાક વિદ્યાર્થીઓ પોતાની સાથે નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલ લઈને જ આવ્યા હતા, પણ સારા તરફથી પણ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો સારા તરફથી બાળકોને શું આપવામાં આવ્યું આપણે જોઈએ. બસમાં બિસ્કિટ, નારંગી અને કેરા બધાને વહેંચવામાં આવ્યા. તો સારા તરફથી શું વહેંચવામાં આવ્યું? દરેક બાળકને 1 નારંગી, 1 કેરું અને 5 બિસ્કિટ વહેંચવામાં આવ્યા. બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા. બધા જ બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા, પરંતુ 38 બાળકોએ કેરા ન લીધા. કેટલા બાળકોએ? 38 બાળકોએ શું કર્યું છે? કેરા લીધા નથી. તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેરાની વહેંચણી થઈ હશે? તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેરાની વહેંચણી થઈ હશે તે આપણે શોધવાનો છે. તો ચાલો આપણે શોધીએ કે કેટલી નારંગી વહેંચી, કેટલા કેરા વહેંચ્યા અને કેટલા બિસ્કિટ વહેંચ્યા. તો ચાલો જોઈએ. લા જોઈએ નારંગી. તો નારંગીની સંખ્યા શોધીશું. તો હવે પહેલા આપણે એ જોઈ લઈએ કે કેટલા બાળકો પ્રવાસમાં આવ્યા હતા. તો કુલ બાળકોની સંખ્યા કેટલી હતી? કેટલા બાળકો પ્રવાસમાં આવ્યા હતા પહેલા આપણે જોઈ ગયા ને? કેટલા બાળકો આવ્યા હતા કોઈને યાદ છે? હા, વેરી ગુડ. 210 બાળકો પ્રવાસમાં આવ્યા હતા. હવે આગળ જોઈએ, જોઈએ કે કેટલી નારંગી વહેંચી હશે. તો હવે જોઈએ આપેલ નારંગીની સંખ્યા. તો આપેલ નારંગીની સંખ્યા બરાબર કુલ બાળકોની સંખ્યા ગુણ્યા દરેક બાળકને આપેલ નારંગીની સંખ્યા. હવે જુઓ મિત્રો, અહીંયા શું છે? કુલ બાળકોની સંખ્યા. તો કુલ કેટલા બાળકો છે? બરાબર 210 બાળકો છે. કેટલા બાળકો છે? 210 બાળકો છે. ગુણ્યા દરેક બાળકને આપેલ નારંગીની સંખ્યા. તો દરેક બાળકને કેટલી નારંગી મળી છે? 1 નારંગી, એટલે કે 1 નારંગી. હવે આપણે કરીશું 210 ગુણ્યા 1.
આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર તે સંખ્યા પોતે જ આવશે એટલે કે 210 નારંગી તો 210 નારંગી શું ઘડી હશે વહેંચી હશે જોઈશું બિસ્કિટની સંખ્યા કુલ બાળકો તો લખેલા જ છે 210 હવે આપણે જોઈએ આપેલ બિસ્કિટની સંખ્યા બરાબર કુલ બાળકોની સંખ્યા ગુણ્યા આપેલ બિસ્કિટની સંખ્યા ચાલો આગળ જોઈએ કુલ બાળકોની સંખ્યા તો કુલ બાળકોની સંખ્યા કેટલી છે 210 બાળકો ગુણ્યા આપેલ બિસ્કિટની સંખ્યા તો દરેક બાળકને કેટલા બિસ્કિટ આપ્યા છે 5 બિસ્કિટ કેટલા બિસ્કિટ આપ્યા છે 5 બિસ્કિટ આપ્યા છે બરાબર તો ગુણાકાર કરો જોઈએ કેટલો આવશે 210 ગુણ્યા 5 હવે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 5 1 5 5 2 10 તો ટોટલ બિસ્કિટ કેટલા થયા 1050 બિસ્કિટ થયા એટલે દરેક બાળકોને 5 બિસ્કિટ વેચવામાં આવે તો કુલ કેટલા બિસ્કિટ જોઈએ 1050 બિસ્કિટની વહેંચણી કરી હશે શોધીશું કેરાની સંખ્યા તો ચાલો જોઈએ આપેલ કેરાની સંખ્યા બરાબર કુલ બાળકોની સંખ્યા માઇનસ હવે અહીંયા માઇનસ કરીશું આપણે કેમ કારણ કે કુલ બાળકોની સંખ્યા દરેક બાળકને એક કેરું આપવામાં આવે છે બરાબર એટલે દરેક બાળકને એક કેરું મળે એટલે 210 કેરા વેચવાના થાય છે બરાબર તો 210 કેરા વેચવાના થાય છે પણ શું કીધું છે કે 38 બાળકોએ કેરા લીધા નથી તો આપણે જે બાળકોની જે કુલ સંખ્યા છે એમાંથી શું કરીશું જેમણે કેરા નથી લીધા એટલા બાળકોની સંખ્યાને આપણે શું કરીશું બાદ કરીશું એટલે કુલ બાળકોની સંખ્યા માઇનસ કેરા ન લેનાર બાળકોની સંખ્યા બરાબર હવે જોઈએ આગળ કુલ બાળકોની સંખ્યા કેટલી છે 210 બાળકો માઇનસ કેરા ન લેનાર બાળકો કેટલા છે 38 38 કેરા ન લેનાર બાળકો હવે આપણે શું કરીશું 210 માંથી 38 માઇનસ કરીશું એટલે 210 માઇનસ 38 હવે અહીંયા આગળ કશું નથી તો આપણે અહીંયા 0 લખી શકીએ હવે આપણે 0 માંથી 8 જશે નહીં એટલે આપણે શું કરીશું 10 કો લઈશું એટલે 10 બાજુવાળા પાસેથી ઘટી જશે હવે 10 માંથી 8 જશે તો 2 હવે 0 માંથી 3 જશે નહીં એટલે ફરી 10 કો લઈશું એટલે બાજુવાળા પાસે શું થશે ઘટી જશે હવે 10 માંથી 3 જશે તો કેટલા આવશે 7 બરાબર અને 1 માંથી 0 ન જાય તો કેટલા બચશે 1 તો 210 બાળકો માઇનસ 38 કેરા ન લેનાર બાળકો તો કુલ તેમણે કેટલા કેરા વેચ્યા હશે 172 કેરા વહેંચ્યા હશે કેટલા કેરા 172 કેમ કારણ કે 38 બાળકોએ કેરા લીધા નથી
तो विद्यार्थी मित्रों आज बस आटलू ज नवा विडियो साथे फरी मळीशुं।